नमस्कार, मिडडे न्यूज साथे हूं अमिता वांझा। जोईए सौ प्रथम मुख्य समाचार। ઉત્પાદનના ક્ષેત્રમાં ભારત બન્યો વિશ્વનો બીજો સૌથી મોટો માંગ ધરાવતો દેશ। કુશમેન એન્ડ વેકફિલ્ડ 2021 ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતનું શાનદાર પ્રદર્શન। દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં આવી રહેલા વેગનો પણ રિપોર્ટમાં કરાયો સમાવેશ। राष्ट्रीय शिक्षण नीति 2020 ना कार्यान्वयन एक वर्ष पूर्ण। शिक्षण मंत्री धर्मेन्द्र प्रधाने कहू, अमारी शिक्षण नीति आवनारा शिक्षण ना पड़कारों ने अनुरूप। शिक्षण मंत्री एक वर्ष ने उपलब्धि उपर एक पुस्तिका नु पण कर्यु विमोचन। केन्द्रीय नाणामंत्री निर्मला सीतारामणे राष्ट्रीय मुद्रीकरण पाइपलाइन करायो शुभारंभ। 6000 अबज रूपियानी केन्द्रीय सरकारी मिलकतनु कराशे मुद्रीकरण। एनएमपीमां सरकारी संपत्तिओने नहीं वेचवामां आवे तो रोकाणकारोने समय मर्यादा पूर्ण थया बाद संपत्ति करवी पड़शे परत। अफगानिस्तानमां फसायेला भारतीयोने स्वदेश परत लई आववानुं अभियान यथावत। एर इंडियानुं वधु एक विमान 25 भारतीयो सहित 78 यात्रिकोने लईने पहोंच्युं दिल्ली। तो काबूलथी गुरुग्रंथ साहिबना पावन स्वरूपोने पण भारत लाववामां आवी। केन्द्रीय मंत्री हरदीपसिंह पुरीए ट्वीट करी आपी माहिती। તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનમાં માનવાધિકારને લઈને વિશ્વ ચિંતિત। ભારત સહિત 89 દેશોના અનુરોધ પર સંયુક્ત રાષ્ટ્રમાં વિશેષ સત્રનું કરાયું આયોજન। તો અફઘાનિસ્તાન સંકટ પર ચર્ચા કરવા માટે G7 દેશોની આજે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળને મળી મોટી સફળતા। લશ્કરના કમાન્ડર સહિત 2 આતંકીઓ થયા ઠાર। જમ્મુ કાશ્મીરના સોપોરમાં સવારથી જ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ યથાવત। 1.5 વર્ષ બાદ દેશમાં કોરોના સંક્રમિત 100 દર્દીને 0.99% કેસ। છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા નવા 25,467 કેસ, જ્યારે 39,486 દર્દીઓ થયા સાજા। રાજ્યમાં સોમવારે કોરોનાના નવા 14 કેસ સામે 25 દર્દી થયા સાજા। ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ મફત વેક્સિન અભિયાન કર્યું લોન્ચ। આજથી રાજ્યમાં શરૂ થશે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ। શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, શિક્ષણના હિતમાં શિક્ષણ સર્વેક્ષણ કસોટી। પ્રાથમિક શિક્ષણ સંઘે પણ સરકારને આપ્યું સમર્થન। શિક્ષણ સજ્જતા સર્વેક્ષણમાં 1,00,000 શિક્ષકો જોડાયા હોવાનો કર્યો દાવો। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ આઇકોનિક સપ્તાહનો આજે બીજો દિવસ। સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા વિવિધ પાસા અને કાર્યોને જનજન સુધી પહોંચાડવાનું લક્ષ્ય। તો ફિલ્મ ડિવિઝન પોતાની યુટ્યુબ ચેનલ ઉપર કરી રહ્યું છે ફિલ્મ મહોત્સવનું આયોજન। અને જાપાનમાં આજથી ટોક્યો પેરાઓલિમ્પિકનો થશે ભવ્ય પ્રારંભ। 54 એથ્લીટ્સ કરશે ભારતનું પ્રતિનિધિત્વ। તો રિયો પેરાઓલિમ્પિકની સુવર્ણપદક વિજેતા મરિયપ્પન થંગવેલુ ઉદઘાટન સમારોહમાં ભારતીય ટીમના હશે ધ્વજવાહક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને આપી શુભકામનાઓ। વિગતવાર સમાચાર પહેલા કોરોના અંગેનો ખાસ સંદેશ। માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો, હાથ વારંવાર ધુઓ અને રસી પણ અવશ્ય લો। સમાચાર વિગતવાર। અફઘાનિસ્તાન સંકટ ઉપર ચર્ચા કરવા માટે આજે G7 દેશોની મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ રહી છે। આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સહિત તમામ સભ્ય દેશોના નેતાઓ ભાગ લેશે। આ નેતાઓ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ અને અફઘાન નીતિ ઉપર સમન્વય યથાવત રાખવા ઉપર ચર્ચા વિચારણા કરશે। આ ઉપરાંત પોતાના નાગરિકો, મદદગાર અફઘાનો અને અન્ય અશક્ત અફઘાન નાગરિકોને સુરક્ષિત બહાર નીકળવા ઉપર પણ ચર્ચા વિચારણા કરાશે। G7 દેશોના નેતાઓ અફઘાન શરણાર્થીઓને માનવીય સહાય આપવા અંગે પણ વિચાર વિમર્શ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના વાઇસ ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે વાતચીત કરી। બંને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનના હાલના ઘટનાક્રમ સહિત દ્વિપક્ષીય, બહુપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ। સરકાર ગુરૂવારે દરેક રાજનૈતિક પક્ષને અફઘાનની સ્થિતિથી અવગત કરાવશે।
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇનનો શુભારંભ કર્યો. તેમણે જણાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને લીધે મુદ્રીકરણ કાર્યક્રમ સાકાર થયો છે. આ વર્ષના બજેટમાં સાર્વજનિક વ્યય માટે મુખ્ય ફોકસના રૂપમાં મૂળભૂત માળખાની ઓળખ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે સંપત્તિની માલિકી ભારત સરકાર પાસે રહે છે અને હવે સંપત્તિનો મહત્તમ ફાયદો ઉઠાવવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇનનો અર્થ માત્ર વહેંચવાનો નથી. રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન યોજના બ્રાઉનફિલ્ડ સંપત્તિઓ પર આધારિત છે અને ખાનગી ભાગીદારીથી અમે સંપત્તિઓનું બહેતર મુદ્રીકરણ કરી રહ્યા છીએ. આ યોજના અંતર્ગત જમીનનું મુદ્રીકરણ નહીં કરવામાં આવે. આ પ્રસંગે નીતિ આયોગ ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત પણ ખાસ ઉપસ્થિત રહ્યા. ઓનરશીપ ઓફ અસેટ્સ રિમેઇન્સ વિથ ધ ગવર્મેન્ટ એન્ડ ધેર વિલ બી અ મેન્ડેટરી હેન્ડ બેક દે વિલ હેવ ટુ ગીવ બેક આફ્ટર અ સર્ટન ટાઈમ. સો લેટ ધેર નોટ બી એની કન્ફ્યુઝન ઓ ધીસ ગવર્મેન્ટ ઇઝ સેલિંગ અવે. નો, ધીઝ આર અસેટ્સ બ્રાઉનફિલ્ડ which will be still with the ownership of the government. This is a transition. You're bringing in greater innovative ways of private participation. આઝાદીના અમૃત મહોત્સવ ઉપર માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા વિશેષ આઇકોનિક સપ્તાહનો આજે બીજો દિવસ છે. સ્વતંત્રતાના આંદોલન સાથે જોડાયેલા વિવિધ પાસા અને કાર્યો જનજન સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ફિલ્મ ડિવિઝન પોતાની યુટ્યુબ ચેનલ ઉપર ફિલ્મ મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. મુંબઈ અને લખનૌમાં પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ કાળમાં અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ ભારતે તેની પ્રગતિ ચાલુ રાખી છે. પુસ્વેન એન્ડ વેકફિલ્ડ દ્વારા 2021 ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સમાં ભારતે વિશ્વભરમાં બીજા નંબરનું સ્થાન મેળવ્યું, જેમાં અલગ અલગ ક્ષેત્રમાં સૌથી વધારે માર્ગ ધરાવતો દેશ બન્યો. નરેન્દ્ર મોદી સરકારના ઇઝ ઓફ ડુઇંગના અને ઉદ્યોગધંધાને પ્રોત્સાહન આપતી નીતિના કારણે આ શક્ય બન્યું છે, જેની નોંધ આ રિપોર્ટમાં કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ નીતિ 2020ના કાર્યાન્વિત થયાના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે એક વર્ષની ઉપલબ્ધિઓ ઉપર એક પુસ્તિકાનું આભાસી માધ્યમથી વિમોચન કર્યું. શિક્ષણમંત્રીએ પુસ્તકના વિમોચન દરમિયાન જણાવ્યું શિક્ષા એ કોઈ ડિગ્રી પ્રાપ્ત કરવાની પ્રતિસ્પર્ધા નથી, પરંતુ જ્ઞાનના માધ્યમથી ચરિત્ર નિર્માણ અને ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું માધ્યમ બને એવી અવધારણા સદીઓથી ભારતની પરંપરામાં છે. આ સાથે તેઓએ સ્વામી વિવેકાનંદ, અરવિંદ ઘોષ અને મહાત્મા ગાંધીની મૌલિક શિક્ષણ પદ્ધતિનું સ્મરણ કર્યું. રાષ્ટ્રીય શિક્ષા નીતિ ઉસી કા એક લેખા જોકા હૈ, ઉસી કા એક વિચાર બિંદુ હૈ, ઉસી કા એક ફિલોસોફિકલ ડોક્યુમેન્ટ હૈ. યે કોઈ આંકડા પ્રાપ્તિ કરને કા એક મસોદા નહીં હૈ. યે 21વી સદી કો भारत की 21वीं सदी में भारत की, भारतीय मूल्य व्यवस्था की और भारत की नागरिकों की नेतृत्व में विश्व कल्याण हो, ऐसा एक मसौदा राष्ट्रीय शिक्षा नीति है. और जब हम शिक्षा के बारे में भारत में चर्चा करते हैं, शिक्षा कोई अंक गणित या डिग्री प्राप्त करने की प्रतिस्पर्धा नहीं है, परंतु ज्ञान के माध्यम से चरित्र निर्माण और चरित्र निर्माण से राष्ट्र निर्माण के माध्यम बने. मैं स्वामी विवेकानंद जी को याद करता हूं, मैं महात्मा गांधी जी की मौलिक शिक्षा के बारे में याद करता हूं, या मैं जिस प्रांत से आता हूं उस प्रांत के पंडित उत्कलमणि गोपबंधु दास जी की को याद करता हूं. ये सभी ने भारत की आत्मा को प्रस्फुटित करने के लिए इन्हीं सारे विषयों को शिक्षा में याद किया है. और मैं मानता हूं 21वीं सदी में हम सभी के लिए, जिस प्रक्रिया से मैं इस मोह में रहता हूं बार बार, संविधान सभा के उपरांत अगर आजाद भारत में सर्वसम्मत से नियर टोटल कॉन्सेंसस की अप्रोच में से અગર કોઈ મસોદા બની હૈ તો આજ કી રાષ્ટ્રીય શિક્ષા નીતિ હૈ.
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લઈ આવવાનું અભિયાન યથાવત ચાલી રહ્યું છે. એર ઇન્ડિયાનું વધુ એક વિમાન 25 ભારતીયો સહિત 78 યાત્રિકોને લઈને દિલ્હી પહોંચ્યું હતું. બીજી તરફ કાબુલથી ગુરૂગ્રંથ સાહિબના પાવન સ્વરૂપોને પણ ભારત લાવવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ પવિત્ર સ્વરૂપોને મસ્તક પર રાખીને લઈ જતા હોય તેવી એક તસવીર ટ્વિટર ઉપર શેર કરી છે. Start by thanking the Honourable Prime Minister who has made it possible to carry out these rescue operations to bring our brethren who are in difficult circumstances there, or arrangements are also being put in place for the remaining people. We are in constant touch with them, and I want to compliment the Ministry of External Affairs, my friend Jaishankar ji, Muralidharan ji, for having implemented this. Now, if you have any questions, now you will appreciate that because of the prevailing pandemic, it is necessary for them to. They've all been. I'm sure they're all right. They've been RT-PCR tested. જમ્મુ કાશ્મીરના શ્રીનગર શહેરમાં સુરક્ષા બળોને મોટી સફળતા મળી. લશ્કરે તોયબના કમાન્ડર સહિત બે આતંકીઓ ઠાર મારવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરના સોપોરમાં સવારથી સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. પેરાઓલિમ્પિક 2021 રમતોત્સવ આજથી જાપાનના ટોક્યો ખાતે શરૂ થશે. ભારતના 54 ખેલાડીઓ 9 રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રિયો પેરાઓલિમ્પિકની સુવર્ણપદક વિજેતા મરિયપ્પન થંગવેલો ઉદઘાટન સમારોહમાં ભારતીય ટીમના ધ્વજવાહક હશે. પેરાઓલિમ્પિક રમતોત્સવ આજથી લઈને 5 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારતીય ખેલાડીઓ તીરંદાજી, એથ્લેટિક્સ, ટ્રેક અને ફિલ્ડ, બેડમિન્ટન જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે. ભારત દ્વારા પેરાઓલિમ્પિક રમતમાં અત્યાર સુધીની સૌથી મોટી રમતવીરોની ટીમ ટોક્યોમાં ભાગ લઈ રહી છે, જેમાં ટેબલ ટેનિસમાં ગુજરાતની સોનલ પટેલ અને ભાવિના પટેલ, જ્યારે બેડમિન્ટનમાં પારૂલ પરમાર સહિત 54 રમતવીરો દેશનું પ્રતિનિધિત્વ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે અને કહ્યું કે 11 મેડલ, જેમાં 4 સિલ્વર મેડલ છે, તે જીતીને દેશમાં એથ્લેટ્સના ભવિષ્યને ઉજળું બનાવ્યું છે. તેમણે પેરાઓલિમ્પિકના ખેલાડીઓને શુભેચ્છા પણ પાઠવી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્સપર્ટ પેનલ દ્વારા કેન્દ્ર સરકારને કોરોનાની ત્રીજી સંભવિત લહેરની શક્યતા વ્યક્ત કરી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આગામી ઓક્ટોબર મહિનામાં કોરોનાની ત્રીજી લહેર પીક પર રહેવાની સંભાવના સાથે પ્રતિદિન 5 લાખ જેટલા કેસ નોંધાઈ શકે છે, જેમાં વૃદ્ધો અને બાળકોને સૌથી વધુ અસર થઈ શકે છે. જો કોવિડ પ્રોટોકોલનું યોગ્ય પાલન કરવામાં આવે તો કેસની સંખ્યા ઘટીને 3 લાખ સુધી થઈ શકે છે. આ માટે રાજ્ય સરકારને યોગ્ય તૈયારીઓ કરવા માટે સૂચન કરાયું છે. હાલ આ રિપોર્ટમાં કેન્દ્ર સરકારને સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી. વાત દેશ કોરોનાની, તો દેશમાં કોરોના સંક્રમણમાં વિક્રમજનક રીતે ઘટાડો નોંધાયો. છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,000થી પણ ઓછા કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 11,385 જેટલા નવા કેસ નોંધાયા. દેશમાં ભલે કોરોનાના કેસ ઘટ્યા હોય પણ તમિલનાડુ અને ગોવા જેવા રાજ્યોમાં કોરોના સંક્રમણ ન વકરે તે માટે કડક નિયમો લાગુ કરાયા છે. તમિલનાડુમાં આગામી 9 સપ્ટેમ્બર સુધી અને ગોવામાં 30 ઓગસ્ટ સુધી આંશિક લોકડાઉન રહેશે. બીજી તરફ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણની અસર હળવી થતાં નવા કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોમવારે કોરોનાના 14 કેસ નોંધાયા. વડોદરામાં 4, ભાવનગરમાં 3, અમદાવાદમાં 3, સુરતમાં 4 અને રાજકોટ, ગાંધીનગર, અમરેલીમાં કોરોનાનો 1-1 કેસ નોંધાયો. છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓએ કોરોનાને માત આપી. આ સાથે સાજા થવાનો દર 98.76% પહોંચ્યો. ગુજરાતે કોરોના રસીકરણની કામગીરીમાં પણ વધુ એક સિદ્ધિ મેળવી છે. ઓગસ્ટ મહિનામાં માત્ર 23 દિવસમાં જ 1,18,000 વેક્સિનેશન ડોઝ રાજ્યમાં આપવામાં આવ્યા છે. ગુજરાત અત્યાર સુધી 4 કરોડથી વધુ ડોઝ આપીને પર મિલિયન વેક્સિનેશનમાં દેશભરમાં મોટા રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ માટે સરકારના પગલાંને આવકાર્યું અને કહ્યું એક લાખથી વધારે શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાશે. સરકાર દ્વારા શિક્ષણના વિકાસને લઈને જે કામગીરી કરવામાં આવી રહી છે તે આવકારદાયક છે અને કેટલાક લોકો આ મામલે ખોટું રાજકારણ કરી રહ્યા છે. શિક્ષણના હિત માટે, બાળકના હિત માટે અને રાજ્ય સરકારે અનેક પ્રશ્નો જ્યારે સરકાર સાથે બેસીને અમારા નિરાકરણ કર્યા હોય ત્યારે સરકાર શાળી બાબતમાં સરકાર સાથે હોય એટલે આજે શિક્ષણના હિત માટે રાજ્ય સંઘે સમર્થન આપેલું છે અને આ સમર્થન રાજ્ય સંઘની અપીલના કારણે, રાજ્ય સંઘની હકલના કારણે આજે 1 લાખ ઉપર શિક્ષકો આની અંદર જોડાવાના છે અને મોટી સંખ્યાની અંદર શિક્ષકો જોડાવાના છે. ફક્ત આની અંદર અંધ શિક્ષક, નિવૃત્ત થતા શિક્ષકો 5-6 હજાર છે એ આની અમારા જે સભાસદ છે જોડાવાના નથી. શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ બાબતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ આજથી શરૂ થશે અને આ સર્વેક્ષણ મરજિયાત છે, ફરજિયાત નથી. તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું શિક્ષણનો પાયો મજબૂત હોય તે જરૂરી છે અને શિક્ષણના હિતમાં શિક્ષણ સર્વેક્ષણ કસોટી ચાલુ જ રહેશે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે બંને સંઘોની સહમતિ બાદ જ સર્વેક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આમાં પાસ અને નાપાસનો કોઈ સવાલ જ નથી, તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપોની તટસ્થ તપાસ થશે. તો આ સર્વેક્ષણ સંદર્ભમાં આજે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જીસીઈઆરટીના ટીએસ જોશીએ કહ્યું કે આ સર્વેક્ષણ મરજિયાત છે, પરંતુ જે સર્વેક્ષણ કસોટીમાં ભાગ લેશે તેમને ફાયદો થશે, ખાસ કરીને શિક્ષકોને તેમની ક્ષમતા વધારવા માટે તેમને પ્રોત્સાહન મળશે, જેમાં શિક્ષકો વિવિધ સ્તરના બાળકોને અભ્યાસ કરાવવા અંગે તેમજ તેમની ખામી અને ખૂબીને પણ જાણી શકશે. આ સર્વેક્ષણના આધારે ખબર પડશે કે કયા શિક્ષકની કઈ નીડ છે, તો કયા અધ્યયન નિષ્પત્તિમાં એ વધારે પાવરફુલ છે, તો જે એમને ઓલરેડી ખબર છે, જેમાં એની સમજ સ્પષ્ટ છે, એવી તાલીમોમાંથી એમને મુક્તિ આપવામાં આવશે અને જેમાં સમજ બરાબર નથી અથવા કંઈ કાચું છે અથવા કંઈ સમજફેર છે એવા જ અધ્યયન ક્ષેત્રને ધ્યાનમાં લઈને એટલા જ શિક્ષકોની તાલીમ વૈજ્ઞાનિક રીતે કરવા માટેનો આ સમગ્ર આયાસ છે. રાજ્યમાં પ્રેક્ટિસ કરવા ઇચ્છુક ફિઝિયોથેરાપિસ્ટ માટે કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સનું વેરીફિકેશન ડોક્ટર ભાવેશ ઠોરિયા દ્વારા કરવામાં આવશે. મોરબી તેમજ આસપાસના ફિઝિયોથેરાપિસ્ટ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. ભાવેશ ઠોરિયાની ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવતા મોરબી જિલ્લા તથા આસપાસના નવા પાસ આઉટ થતા ફિઝિયોથેરાપિસ્ટને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે રાજકોટ, જામનગર અને અમદાવાદના ધક્કા નહીં ખાવા પડે અને મોરબીમાં જ વેરીફિકેશન થઈ જશે. એ ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપી એમાં ઇન્સ્પેક્ટર તરીકેની આપણે વરણી થઈ છે, જેનો સમયગાળો અત્યારે 2021-2024 એટલે કે 3 વર્ષના સમયગાળા માટે નિમણૂક કરવામાં આવી છે. એટલે કે જે લોકો પાસ આઉટ થઈ અને અત્યારે ફિઝિયોથેરાપિસ્ટ બહાર નીકળતા હોય એ લોકોના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવાના હોય, એ લોકોને ગુજરાતમાં પ્રેક્ટિસ કરવા માટે કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી હોય, તો કાઉન્સિલના એક સારા ડિસિઝન તરીકે એ લોકોએ એક મોરબીમાં ઇન્સ્પેક્ટર તરીકેની વરણી કરી કે જેથી મોરબીની આજુબાજુ ઘણા બધા ફિઝિયોથેરાપિસ્ટ પાસ આઉટ થતા હોય તો એ લોકોને હવે દૂર સુધી જવું ના પડે, તો એ લોકોએ એના પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે આપણને ઇન્સ્પેક્ટર તરીકેની વરણી કરી છે. રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા જોવા મળતી નથી. હાલમાં રાજ્યમાં 46% વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આવનારા 5 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા વરસાદ સિવાય વધુ વરસાદની સંભાવના નથી. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે આવનારા 5 દિવસ વરસાદ પડવાની કોઈ આશા નથી. આ વખતે ચોમાસામાં જેટલા પણ લો પ્રેશર બન્યા છે તે તમામ ઉત્તર દિશા તરફ ફંટાઈ ગયા છે, જેના લીધે રાજ્યમાં વરસાદની ઘટ પડી રહી છે. હાલમાં રાજ્યને વરસાદ આપતી કોઈ સિસ્ટમ સક્રિય નથી. દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માત્ર છૂટો છવાયો વરસાદ પડી શકે તેમ છે. अगले 5 दिन में ज्यादा बारिश होने का संभावना नहीं है, लेकिन छुटपुट बारिश रहेगा. लाइट टू मॉडरेट रेन रहेगा, मोस्टली साउथ गुजरात में और कोस्टल सौराष्ट्र में भी रह सकता है. अभी सिस्टम जो बना है, इस बार जो लो प्रेशर बना है, मोस्टली वो सारे रिकवर होकर नॉर्थ तरफ गए हैं. गुजरात के लिए ओनली जो बारिश दिया है मोस्टली सर्कुलेशन बन के बारिश दिया है. अभी गुजरात का ऊपर अभी जो सर्कुलेशन था अभी भी ट्रफ है,
आज थोड़ा बहुत बारिश देगा साउथ गुजरात को, इवन नॉर्थ गुजरात को भी दे सकता है एंड सौराष्ट्र को देगा। कल से और कम हो जाएगा अगले 5 दिन में, जो आज 24 आवर्स को छोड़ के 24 आवर्स का बाद में, और ज़्यादा उम्मीद नहीं है अहमदाबाद के लिए, नहीं है अहमदाबाद सिटी के लिए ज़्यादा संभावना नहीं है, लेकिन अहमदाबाद डिस्ट्रिक्ट के लिए है। साउथ अहमदाबाद में कहीं किधर लाइट टू मॉडरेट रेन हो सकता है। केन्द्र शासित प्रदेश दमणमां सहयात्रा पर्व अंतर्गत स्वच्छता अभियानों शुभारंभ करवामां आव्यो। नानी दमण बस स्टेण्ड उपर तंत्रना एडवाइजर एके सिंह द्वारा लीली झंडी देखाड़ी स्वच्छता अभियान शुरू करवामां आव्यो हतो। बस स्टेण्डमां नगरपालिकाना कर्मचारीओने स्वच्छता किट वितरण करवामां आवी। दमण बालभवन द्वारा शहरी नाटकनुं आयोजन पण करवामां आव्यो। दमण दीव सांसद लालूभाई पटेल अने जिल्ला कलेक्टर सहित अन्य अधिकारीओ द्वारा बस स्टेण्ड विस्तारने स्वच्छ करी लोकोने जागृत करवामां आव्या हता। प्रशासननी टीम द्वारा डाभेल विस्तार सहित अन्य श्रमिक चौल विस्तारमां स्वच्छता अभियान करी चालना लोकोने पण स्वच्छता प्रत्ये जागृत कराया हता। विभागों के विभिन्न विभिन्न विभागों के लोग इस सफाई कार्यक्रम का आज पार्ट बने हैं। बड़ी बात इस प्रोग्राम की आज की ये है कि इसमें जन भागीदारी पूरी है। जितने भी चुने हुए प्रतिनिधि हैं हमारे यहाँ के एमपी साहब, जितने भी डीएमसी के चुने हुए काउंसिलर हैं, जितने भी पंचायत में चुने हुए ग्राम पंचायत मेंबर, डिस्ट्रिक्ट पंचायत मेंबर, सरपंच हैं, वो इस प्रोग्राम का बहुत ही भारी मात्रा में सपोर्ट कर रहे हैं, सहयोग कर रहे हैं और भागीदारी निभा रहे हैं। हमारा सपना है उसको, दमन को एक साफ स्वच्छ और एक अच्छी टूरिस्ट डेस्टिनेशन बनाने का, उसको साकार करने में हमारी मदद करेंगे। गुजराती भाषा अने साहित्यना वीर कवि नर्मदनी आजे 189मी जन्मजयंती छे। अमदावादमां गुजरात युनिवर्सिटी खाते म्युनिसिपल कोर्पोरेशन अने कल्चर एज्युकेशन फोरमना उपक्रमे उजवणी करवामां आवी हती। कवि नर्मदनी गुजराती भाषा साहित्य अने समाज सुधारानी चळवळमां तेमणे दाखवेला शौर्य बदल तेमणे वीर कवि नर्मदनो लोकोए बिरुद आप्युं। कवि नर्मद महिला सशक्तिकरण, नातजातना भेदने दूर करवा, कुरिवाजो अने शिक्षण अंगे समाजमां उपाडेली चळवळ बदल तेओ एक अनोखा समाज सुधारक तरीके बहार आव्या हता। तेमना स्मरणो अने समाज सुधारामां आपेला योगदानने एएमसीना मेयर किरीट परमारे याद कर्या हता। आ प्रसंगे कल्चर एज्युकेशन फोरमना मीनाक्षी जोशी सहित विद्यार्थीओ अने मोटी संख्यामां लोको पण उपस्थित रहीने कवि नर्मदनी प्रतिमा खाते पुष्पांजलि अर्पण करी। कवि तरीके एमनी एक आगवी छाप हती, दांडियो नामनू न्यूज पत्र એ પ્રસિદ્ધ કરતા હતા। આવા શ્રી નર્મદજીને હું નમન કરું છું અને સમાજ સુધારાની ચળવળ માટે પોતાના જીવનને સરસ્વતીને ખોળે માથું ધરી દીધું એવા નર્મદને યાદ કરીને સમાજ સુધારાની ચળવળને, ખાસ કરીને મહિલાઓની પરિસ્થિતિના સુધારા માટે, નાતજાતના બંધન કાપવા, કોમી એકતા માટે અને સમાનતા, સ્વતંત્રતા, બંધુતાના નારાવાળા स्वतंत्र नवा समाज नी रचना माटे नर्मद ने आपणे याद कर्या करीशु, ज्यां सुधी एवो समाज आपणे साकार करीशु नहीं त्यां सुधी। બોરસદ નગરપાલિકા પ્રમુખ દ્વારા પર્યાવરણ જાળવણી અને ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે હેતુથી આ વર્ષે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં બોરસદ શહેરમાં આગામી ગણેશોત્સવ માટે તૈયારીઓ કરતા યુવક મંડળો માટીની મૂર્તિ બિરાજમાન કરે તે માટે ₹1008ની પુરસ્કારની રકમ આપવાની પહેલ બોરસદ પાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે। સાથે કાઉન્સિલ અને કલ્પવૃક્ષ ફાઉન્ડેશનના સભ્યો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જાહેરાત કરવામાં આવી છે, જેમાં આગામી ગણેશોત્સવ દરમિયાન શહેરના કોઈપણ વિસ્તારમાં સરકારી નીતિ નિયમો મુજબ 4 ફૂટ કે તેથી ઓછી ઊંચાઈની માટીની મૂર્તિ સ્થાપિત કરનાર દરેક મંડળને ₹1008ની પ્રોત્સાહક રકમ ચૂકવવામાં આવશે। જે મુકશે અને ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે એ મુજબ 4 ફૂટની અંદર, 4 ફૂટથી ઉપર નહીં, 4 ફૂટના જો ગણપતિ માટીના લેશે તેને ₹1008 આપવામાં આવશે, જેથી પ્રોત્સાહન મળે અને નદીની અંદર જે પ્લાસ્ટર ઓફ પેરિસ ને બધું જે ડાયલ્યુટ નહીં થતું અને જે વાતાવરણ બગડે છે, દૂષિત થાય છે પાણી, એનું તમે આ રીતે એક સોલ્યુશન લાવવા માંગીએ છીએ અને પબ્લિકને થોડી અવેરનેસ બી આવે। માટીના ગણપતિથી શું છે કે એક આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો માટીના ગણપતિનું એક મહત્વ વધારે હોય છે અને માટી જલ્દી ઓગળી જતી હોય છે, તો પર્યાવરણને પણ નુકસાન થતું નથી, જળને પણ નુકસાન થતું નથી અને પાણી દૂષિત થતું નથી। એ અભિયાનના કારણે અમે આ એક પ્રોત્સાહિત ઇનામ માટેનું ₹1008 રાખવામાં આવ્યા છે।
છેલ્લા કેટલાય વર્ષોથી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલું વડા તળાવ ઓછા વરસાદ અને મર્યાદિત સંગ્રહ શક્તિને લઈ સંપૂર્ણ ભરાતું નહોતું, જેને લઈ તળાવ આધારિત સિંચાઈ ઉપર નભતા આસપાસના 12 વધુ ગામોમાં સિંચાઈનું પાણી મળે તે માટે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હતી, જે સંદર્ભમાં રાજ્ય સરકારે વડા તળાવને નર્મદાની મુખ્ય નહેર સાથે જોડીને માંગણીને પૂર્ણ કરી છે. રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે વડા તળાવમાં પાણી ભરાતા આ તળાવથી 275 હેક્ટર વિસ્તારને રવિ સિઝન સિવાય પણ સિંચાઈનું પાણી મળી રહેશે. રક્ષાબંધનના દિવસે વર્ષોથી માછીમારીની નવી સિઝનનો પ્રારંભ કરવામાં આવે છે તો આ વર્ષે 1 સપ્ટેમ્બરથી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં માછીમારો વર્ષોની પરંપરા મુજબ રક્ષાબંધનના દિવસે દરિયાદેવનું પૂજન કરે છે અને નવી સિઝન સારી અને સુખદાયી નીવડે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. પોરબંદર ભાજપ માછીમાર સેલ દ્વારા રક્ષાબંધનના દિવસે અસ્માવતી ઘાટ નજીક દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું. મોરબીના માળિયા તાલુકાના છેવાડાના ગામોને સિંચાઈ માટેના પાણીના પ્રશ્નોને ધ્યાનમાં લઈને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ટીકર ગામે મીટીંગ યોજી, જેમાં માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા. માળિયાના છેવાડાના ગામોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે હળવદના 8 ગામોના ખેડૂતોએ 48 કલાક સુધી પાણી નહીં લેવાનો નિર્ણય લીધો. માળિયાના ખેડૂતોના હિતમાં સૌ કોઈ સહમત થયા. પૂર્વ ધારાસભ્યના પ્રયાસોથી માળિયાના ખેડૂતોને સિંચાઈનો પ્રશ્ન હાલ પૂરતો ઉકેલાયો હોય ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. ભારતભરમાં ગુજરાત રાજ્યમાં સરકારના બીઆઈએસ વિભાગ દ્વારા એચયુઆઈડીના કાયદાનો વિરોધ કરવા સોનાના વેપારીઓએ એક દિવસની પ્રતિક હડતાલ જાહેર કરી હતી. જોકે તેમાં જાગૃત વેપારીઓએ હડતાલમાં જોડાવવાના બદલે સરકારની આ યોજનાને આવકારવાની સાથે આ યોજનામાં કેટલાક બદલાવની માંગણી પણ કરી હતી. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. આજે દેશના પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની બીજી પુણ્યતિથિ છે ત્યારે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર કેન્દ્રીય મંત્રીઓથી માંડીને નેતાઓ, કાર્યકરો અને સામાન્ય જનતાએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લખ્યું, તેમની સાથે પસાર કરેલી પ્રત્યેક ક્ષણ આજે પણ યાદ છે. તો ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશની રાજનીતિમાં અરુણ જેટલીનું યોગદાન ક્યારેય ન ભૂલી શકાય. આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ અરુણ જેટલીના કાર્યોને યાદ કર્યા. કટોકટી સમયે અરુણ જેટલી અખિલ ભારત વિદ્યાર્થી પરિષદના નેતા હતા, ત્યારબાદ ભાજપના યુવા નેતા બન્યા અને વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ મંત્રી રહ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારની સરકારમાં પહેલા નાણામંત્રી બન્યા. જીએસટી લાગુ કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. આ ઉપરાંત તેઓ સરકારનો પક્ષ મજબૂતીથી રાખવા માટે જાણીતા હતા. આજે છે 24 ઓગસ્ટ અને આજના દિવસને ઉજવવામાં આવે છે માતૃભાષા દિવસ તરીકે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આજના દિવસનું મહત્વ સમજાવવા એક વિડીયો શેર કર્યો, જેમાં મહાન સાહિત્યકાર વીર નર્મદને તેમની શ્રેષ્ઠ રચના થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશીએ ટ્વીટ કરી તમામ ગુજરાતીઓને આજના દિવસની શુભકામનાઓ પાઠવી. સોશિયલ મીડિયા ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અત્યારે બસ આટલું જ સમાચારની ગતિવિધિઓ માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.